તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેપાળ યાત્રા દરમિયાન પ્રખ્યાત પશુપતિનાથ મંદિરમાં પૂજા કરી હતી. દરમિયાન મોદીએ મંદિરમાં 2500 કિલો ચંદનના લાકડા અને 2400 કિલો ઘી આપવાની જાહેરાત કરી હતી, જેનો ખર્ચ આશરે 4.10 કરોડ આવી શકે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આ ખર્ચ સરકાર ચૂકવશે કે વડાપ્રધાનના અંગત ખાતામાંથી ચૂકવાશે. જો આ દાનની રકમ સરકારી ખાતામાંથી ચૂકવાશે તો રાજકીય ઘર્ષણ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. અને જો પીએમ મોદીના અંગત ખાતામાંથી દાનની રકમ ચૂકવણી કરવાની વાત કરીએ તો તેમના ખાતામાં કુલ સંપત્તિ 2 કરોડ રૂપિયાથી પણ ઓછી છે. ત્યારે દાનની રકમ પર સર્જાયું છે રહસ્ય. કર્ણાટક સરકારના કાવેરી હેન્ડીક્રાફ્ટ એમ્પોરિયમની વેબસાઇટ પર 1 કિલો ચંદનના લાકડાનો ભાવ 16,000 રૂપિયા પ્રતિ કિલો છે, જે હિસાબે 2500 કિલો ચંદનના લાકડાની કિંમત 4 કરોડ રૂપિયા થશે, જ્યારે 2400 કિલો ઘીની કિંમત 400 રૂપિયા પ્રતિ કિલોના લેખે 9.67 લાખ રૂપિયા થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશુપતિનાથ મંદિરમાં ભક્તિભાવથી મોટા દાનની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ આ દાનની રકમ પણ મસ્ત મોટી છે. ત્યારે જોવું રહ્યું કે મોદી દાનની રકમ કેવી રીતે ચૂકવાય છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.